આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK 24 ન્યૂઝ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પાવાગઢ ખાતે માતાજીના મંદિરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલ વડોદરાથી પાવાગઢની પગપાળા પદયાત્રા કરી પોતાની માનતા પૂરી કરી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગત દિવસોમાં મહાકાળી માતાજીના મંદિરમાં ગર્ભગૃહમાંથી ઇતિહાસમાં પ્રથમવાર 6 નંગ સોનાના હાર અને 2 મુકેટ મળી કુલ 78 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થવા પામી હતી, જેને લઈને સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચી જવા પામી હતી અને માતાજીના કરોડો ભક્તોમાં દુઃખની લાગણી પ્રસરી હતી. જ્યારે માં કાલિકા મંદિર ટ્રસ્ટના પાવાગઢના ટ્રસ્ટીઓમાં પણ માતાજીના મંદિરમાં ઇતિહાસમાં પ્રથમવાર થયેલી ચોરીને લઈને ભારે આઘાત સાથે દુઃખની લાગણી છવાતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને હાલો નામાંકિત ડોક્ટર વિજય પટેલ દ્વારા માનતા લેવામાં આવી હતી કે જો લાભ પાછું પહેલા મહાકાળી માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાય અને માતાજીના ઘરે ના પરત આવે તો પોતે પોતાના નિવાસસ્થાન વડોદરા ખાતેથી પાવાગઢ સુધી પદયાત્રા કરી પોતાની માનતા પૂરી કરશે, જેમાં પોલીસની સફળતાપૂર્વક મહેનત બાદ ગણતરીના દિવસોમાં જ લાભ પાછળ પહેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને લઈને માતાજીના કરોડો ભક્તોમાં ખુશી છવાઈ હતી. જ્યારે પાવાગઢમાં કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલ સહિત તમામ ટ્રસ્ટીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સાહેબ તપાસમાં જોતરાયેલી તમામ જિલ્લાની અને સ્થાનિક પોલીસ પાવાગઢ ખાતે માતાજીના મંદિર ખાતે સ્વાગત કરી સન્માન પણ કર્યું હતું, જેમાં લાભ પાછળ પહેલા જ માતાજીના ઘરેના પરત આવતા અને ચોર પણ પકડાઈ જતા ડોક્ટર વિજયભાઈ પટેલે પોતાની માનતા પૂરી કરવા ગત શનિવારની સાંજે 4:30 પોતાના નિવાસસ્થાન વડોદરા ખાતેથી પગપાળા પદયાત્રા આજે રવિવારે વહેલી સવારે 4 વાગે પાવાગઢ ડુંગર ખાતે મહાકાળી માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા. 11:30 કલાકની પગયાત્રા કરી પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી હતી અને માતાજીનો ઉપકાર માન્યો હતો. ચોરીનો બનાવ માતાજીની કૃપાથી સફળતાપૂર્વક ચોરીનો ભેદ ઉકેલાઈ જઈ આરોપી મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા સમગ્ર બાબતનું સુખદદ આવવાને લઈને માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ ટ્રસ્ટી ડોક્ટર વિજયભાઈ પટેલે ખુશી જાહેર કરી મહાકાળી માતાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તારીખ 28 ઓક્ટોબરના રોજ કાલિકા માતાજી મંદિરમાંથી માતાજીના આભૂષણ પર કોઈ ચોરે જે નજર બગાડી હતી તેનાથી લાખો ભક્તોના હૃદય પર કારમો આઘાત લાગ્યો હતો. માતાજી કે જે જગતજનની છે, વિશ્વકલ્યાણી છે, સર્વના દુઃખ હરનારી છે, કે જે આપણા દુઃખ દૂર કરે છે, જ્યારે પણ આપણે કોઈ તકલીફમાં પડીએ છીએ તો માતાજી હંમેશા આપણી વાત સાંભળે છે અને આપણી ઈચ્છા પૂરી કરે છે. એ માતાજી ને જ્યારે આ રીતે એમના આભૂષણો ના મળ્યા, ચોરાયા, ત્યારે મને ખૂબ જ દુઃખની લાગણી થઈ હતી. અમારા સર્વ ટ્રસ્ટી મિત્રોની પણ ખૂબ જ દુઃખની લાગણી થઈ હતી અને દિવસે માતાજીના ચરણામાં અમે એક આજીજી કરી હતી, વિનંતી કરી હતી, હે માં, જો તારા ચોરાયેલા આ આભૂષણો સહી સલામત લાભ પાચમ પહેલાં આવશે તો મારા વડોદરાના નિવાસસ્થાનેથી હું આપના દર્શને ચાલતો આવીશ. સામાન્ય રીતે હું દર મંગળવારે વહેલી સવારે હાલોલના મારા નિવાસસ્થાનેથી માતાજીના દર્શન કરવા માટે જતો હોઉં છું. મને માતાજી પર અપૂર્ણ શ્રદ્ધા છે. જ્યારે પણ જે માગ્યું છે અત્યાર સુધી માતાજીએ બધું જ આપેલું છે અને આજે તો સાક્ષાત માતાજી માટે મારે માગવાનું હતું, એ મેં માગ્યું હતું અને જ્યારે માતાજીએ મારી ઈચ્છા પૂરી કરી એટલે ગઈકાલે બપોરે 4:30 વાગ્યાથી વડોદરાના મારા નિવાસસ્થાનેથી હું દર્શન કરવા માટે પાવાગઢ ખાતે ગયો હતો અને વહેલી સવારે 4 વાગે 11:30 કલાકમાં યાત્રા પૂરી કરી અને માતાજીના ચરણોમાં મારું શીશ નમાવ્યું હતું. આ દરમિયાન ફક્ત મેં પાણી અને લીંબુ પાણી જ લીધા હતા, અન્નનો એક પણ દાણો મોંમાં લીધો નહોતો. માનતા હતી કે માતાજીના સવારે આરતી કરીને દર્શન કર્યા બાદ જ હું અન્નનો દાણો મોંમાં મૂકીશ. આજે મને ખૂબ જ સંતોષ છે અને લાગણીથી ખુશ અશ્રુભરી આંખે કહું છું કે માતાજીએ જે ચમત્કાર કર્યો અને એમના આભૂષણો પરત આવી ગયા અને એના માટેની માનતા, માગેલી માનતા આજે મિત્રો સાથે મેં પૂરી કરી. જય માતાજી. અબ્દુલ લાલભાઈ.